ભગવાનદાસ પટેલે જે ભીલોનું ભારત પુસ્તક લખી છે એને સ્ટોરી આધારિત આ બધા ચિત્રો તૈયાર કર્યા છે. મધ્યપ્રદેશનું ગોંડી પેઇન્ટિંગ છે જે દીવાર પર થાય છે. અચ્છા, મધ્યપ્રદેશમાં. ગુડ. પછી આ બધા અલગ અલગ સંગીતના સાધનો છે. અહીંયાનો રાઠવા સમાજનો મોટો ઢોલ છે, નંગારીઓ પેહો કહેવાય, આ નાની પેહી છે. પછી આ વાંસળી છે, એ રીતે બધા અહીંયાના સંગીતના સાધનો છે. વેરી ગુડ, વેરી ગુડ. આ બધા ઢોલક અલગ અલગ જે વાપરે છે, બધા છે વિસ્તારના અલગ અલગ, બધા અલગ અલગ જગ્યાના ઢોલ છે. પછી આ બધા ફોટોગ્રાફ છે, ઓરિસ્સાના છે, ઓરિસ્સાનો છે, હિમાચલ પ્રદેશ, અહીંયા છોટા ઉદેપુર. ત્યારે આ કાંઠો વગાડીને પેલા જે નાચનાર હોય ઘેરૈયા, એનો તપલી મારતા જાય ને નાચતા જાય. આ એક કોકની સમાજનું માદળ છે. જ્યારે કોઈ વિસ્તારમાં ઢોલ વાગતો હોય લગ્ન કે મૃત્યુ પ્રસંગે, એ રીતે કોકની સમાજ જે સાઉથ ગુજરાતનો છે તાપી જિલ્લામાં, ત્યાં આ રીતે માદળ વાગતો હોય, માદળ વગાડીને નાચતા. વેરી ગુડ. આ એ છંદના છે. પછી આ એક ક્રાફ્ટ મેપ છે અલગ અલગ સ્ટેટના. ઓરિસ્સાનું સાવરા પેઇન્ટિંગ છે. અચ્છા, ઓરિસ્સાનું છે. ગુડ. આ એ બધા દક્ષિણ ગુજરાતના, દક્ષિણ ગુજરાતના છે બધા. ઉત્તર ગુજરાતના ભીલ કમ્યુનિટીના દેવી દેવસ્થાન છે બધા. ઉપર વારલી પેઇન્ટિંગ છે, મહારાષ્ટ્ર. એટલે મતલબ આખા ઇન્ડિયામાંથી જ્યાં જ્યાં આદિવાસીઓનું જે લુપ્ત થતી હતી એ બધી જ કલાને તમે બહાર કાઢી છે અને જીવિત કરી છે ફરીથી. બહુ સારું કામ છે. આ એનજીઓએ ઘણું સારું કામ કર્યું છે કે આવી જે લુપ્ત થતી જે જે કલા છે એને ફરીથી ઉજાગર કરવી. એટલે ખરેખર આ ચૂલા તો ગામડાના છે જ અત્યારે પણ. ગામડાની અંદર છે આ બધી વસ્તુ. પછી આ ઓરની ના જોરવા માટે. પછી આ વેસ્ટ બેંગોલ ની અલગ અલગ આર્ટ ફોર્મ છે બધી. ફળમાંથી તેલ કાઢે. અચ્છા, એનો ચાપડો છે. આ બધી વાસ્તકલા છે. બધા કપડા છે અલગ અલગ, એ બનાયેલા અહિયાં જ બનાયેલા હશે લોકો, એવું છે. અહિયાના જે કસોટા છે પહેલા, જે આદિવાસી ખાલી નાનો પહેરતા હતા, લંગોટી કહેતા હતા. આ બહુ એ આ બહુ જૂના જૂની પેટર્ન છે અમારી. એક આ છે ખાસ બાંધવાનું, આ છે પેલું એ કરીને જૂના જૂની. હા, પછી અલગ અલગ જગ્યાની કેપ છે, અલગ અલગ કપડા છે બધું. આ કેપ છે તમારી? હિમાચલ પ્રદેશ ની છે. હિમાચલ પ્રદેશ ની લેવી છે. એટલે બધી સંસ્કૃતિ ભેગી કરી છે. રાઠવા સમાજનો પહેરવેશ છે, રાઠવા સમાજનો. આ બધું બીડ જ્વેલરી છે. આ જે પહેલા બેનો પહેરતા હતા 50 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા પહેરતા હતા. માળાઓ છે, 50 વર્ષ પહેલા પહેરતા હતા. અત્યારે અમે એને થોડી બેનો તૈયાર કરી અને એવી જ માળા ફરી પાછા બનાવતા થયા છે. એમનું અહીંયા જ એમને માલ પણ આપવામાં આવે, કાચો બનાવીને પછી તૈયાર માલ પણ પાછા લઈ લઈએ. માટીની વસ્તુ છે વેસ્ટ બેંગોલ ની.
પછી એ ઝાડના મૂળમાંથી ક્રિકેટરની મૂર્તિ બનાવી છે આપણે. ઓહો, એક મૂળિયામાંથી આખી બનાવી છે. અને જેવું મૂળિયા તેવો જ છે ભાઈ, પછી એને કોઈ પાર્ટ જોઈન્ટ નહીં કરે. અરે વાહ, શું વાત છે. અને આ હુકો છે, હુકો છે અને આમાં લોકલ કાકા જ બનાવે છે. હે, એ બી લાકડામાંથી બનાવી? હા, લાકડા. એનો મતલબ છે કેટલા લોકો કલાકારો અહીંયા છે પણ બહાર નથી નીકળ્યા. ગજબ બનાવ્યા છે યાર, જો તો ખરા. આ જમ્મુ કાશ્મીરનું પેપર મેચ છે. આ રાજસ્થાનનું ટેરેકોટા વર્ક. ઇંગ્લેન્ડની બધા અસમ, અસમના, મિઝોરમના બી પ્રોજેક્ટ અમને મળ્યો હતો. એમાં દેશના 14 ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એની આર્ટ અમે આખું ડિજિટાઇઝેશન કર્યું છે. એટલે એ બધા મ્યુઝિયમોના લિસ્ટ છે. સંસ્થાની શરૂઆત થઈ ત્યારે અહીંયા જે લાકડાની કલાઓ છે એ બધી લુપ્ત થઈ રહી હતી. એટલે એને ફરી તમે જીવિત કરી. એટલે નક્કી કર્યું કે આવા આર્ટિસ્ટોને આપણે ભેગા કરી અને ફરી કામ શરૂ થાય અને એમની એ આર્ટ ફરી જીવિત થાય. એના માટે આ જે વર્કશોપ થાય તેની આ બધી આર્ટ. અચ્છા, વર્કશોપ થઈને કરેલી છે. આ બધું રૂપ છે અલગ અમદાવાદથી. અને આ બેને બધા આ રીતે કામ કરે છે અને એને રોજગારી પણ મળે. હા, રોજગારી પણ મળે અને કામ પણ મળે. આ ભાઈ બી એક કામ કરી રહ્યા છે. હોળીના મેળામાં ઘેરનો વેશ ધારણ કરતો એની મૂર્તિ બનાવી છે. અને જે પેલી તમને ક્રિકેટરની મૂર્તિ બતાવી, હોળીયામાંથી બનાવી, એ જ કલાકાર આ મૂર્તિ બનાવી. અચ્છા, એને જ બનાવી છે. આ બધું અહીંયા અહીંયા એટલે મતલબ જે થાય છે, અહીંયા એક આ સ્ટોર રૂમ છે, વેચાણ અહીંયા થાય છે. વેચાણ થાય છે આ વસ્તુ ખરે ને? આ વસ્તુ બધી દોરા અહીંયા બને છે. આ છે ને સ્થાનિક જે કલર બનાવે ને, હા હા, એનું છે. અચ્છા, કાપડ દોરા પણ અહીંયા બને, કાપડ પણ અહીંયા બને, કલર પણ અહીંયા બને. આ બધા નેચર કલર છે બધા. હા હા હા, અને વરાટ પણ અહીંયા ચાલે. અચ્છા, કોઈ એક્સ્ટ્રા કેમિકલ નથી વાપર્યું? કોઈ કેમિકલ નથી. અરે વાહ, શું વાત છે, શું વાત છે. આ છે ને સર, સર્વ શિક્ષા અભિયાન સાથે અમે કોલેબોરેશન કરીને આ દાખલા તરીકે રાઠવી હોય તો રાઠવી જેટલી બોલાતી હોય એટલી દરેક સ્કૂલોમાં અમે આ મોકલી. અચ્છા, એમાં 3 ભાષા હોય. આ કઈ છે? બારેલી. તો બારેલીમાં આને શું કહેવાય, ગુજરાતીમાં શું કહેવાય અને ઇંગ્લિશ? અરે વાહ, પીએચડી વાળાના થીસિસ છે. હા હા, અહીંયા બધા જે અભ્યાસકો આવે તો એક એક કોપી અહીંયા પણ એમફિલ પીએચડી આપી દે છે. એમ એ માર્ગદર્શન આપતા હોય એમ સંસ્થાનો. હા, એટલે એ ફાયદો થાય. અહીંયા લોકો જે આવતા હોય સ્ટડી કરવા, પીએચડી કરવા માટે આવતા હોય, એ લોકોને એક સારી વસ્તુ મળે જોવા માટે. અને અહીંયા જે ન્યૂઝપેપરો આવે છે અમારા, એ પણ બધા બાઇન્ડિંગ કરો છો? 2004 થી લઈને આજ સુધી આ બધા ન્યૂઝપેપરો મળી જાય. બરોબર, એટલે ઇન ફ્યુચર કોઈને જરૂર પડી તો જોઈ શકશે. જે અત્યારે તકલીફ પડી રહી હતી કે ભાઈ 10 વર્ષ પહેલા આ તારીખે શું બનાવ બન્યો હતો અને ન્યૂઝ પેપરમાં શું આવ્યું હતું, એ તમે અત્યારે આજની તારીખમાં આવે એ બી લેતા જ આવશો તમે. અરે વાહ, શું વાત છે, ગુડ. આ શું, આ પૂરતી સાથે? ઓહો, અત્યારે આ બધા સ્ટડી કરી રહ્યા છે જે છે એ લોકો, હે ને? શું વાતાવરણ છે આ, ગજબ, ગુડ.